કવિ સાજીદ સૈયદ નામનો એક અજાણ્યો કવિ છે, પણ એ કવિતા જેની હાથમાં આવી છે એ બરાબર અહીંયા ભગવાનના ચરણોમાં મૂકું છું. શબરીના બોર નહીં, રામજીને શબરીની ધીરજ બહુ લાગી હતી મીઠી. શબરીના બોર નહીં, રામજીને શબરીની ધીરજ બહુ લાગી હતી મીઠી. અને શબરીના જેવી બોલો આજલગ ધરતી પર શબરી કોઈએ દીઠી. કવિતાના પ્રાણને પકડજો, શબરી એ આ કવિતાનું કેન્દ્ર છે કે શબરીના બોર નહીં, રામજીને શબરીની ધીરજ બહુ લાગી હતી મીઠી. અને શબરીના જેવી બોલો આજલગ શબરી છે કોઈએ ધરતી પર દીઠી. અને પંપાના નીર કદી થાકીને કહેતા કે રહેવા દે જીદ હવે છોડ. પંપાના નીર કદી થાકીને કહેતા કે રહેવા દે જીદ હવે છોડ. શબરીને ઓળખે છે, જિદ્દી છે, મક્કમ છે, કહેતા તા બોરડીના છોડ. અને રાત દિવસ ટાટ તાપ મુહૂર્ત ચોઘડ્યું શબરીને ખટકે ના તીથી. હે, પાંચ વર્ષની હોય અને કબીલાનું મુખિયા હોય એનો બાપ, અને એ સમયે તો બાળ લગ્ન થતા હતા હજારો વર્ષો પહેલાની વાત. મારો ધણી નક્કી કરી નાખ્યો છે બાપુજી સાચી વાત, તો કે હા બેટા હું કબીલાનો મુખિયા છું, પણ મારા ગુરુ તો એમ કહી ગયા છે કે હું રામ રામ જપું તો મને ભગવાન મળશે. અને બેહી ગઈ પાંચ સાત વર્ષની દીકરી. સાહેબ વિચાર તો કરો, એ કેવી આજે એકમાત્ર રામ અવતારમાં દંડકારણ એટલે આપણું ડાંગ ભૂલતો ન હોત, અને ભગવાન રાઘવ એકમાત્ર દંડકારણ્યમાં આવ્યા છે. હે આહા, ત્યારે લોકસાહિત્ય તો એમ કહે છે કે એના પાંદડા આજુબાજુના પંપા સરોવરના ઝાડપાનમાંથી રામ 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 શબ્દ ઘૂંટાતો હતો, એના ઝાડવા રામ રામ બોલતા હતા. અને કવિ લખે છે કે ચાખ્યાતા દાંતેથી બોર, ચાખ્યાતા દાંતેથી બોર, એણે ધીરજનો આખો અધ્યાય લખી નાખ્યો. ગુજરાતી પ્રજામાં જે ધીરજ ભાઈ શ્રી આવી છે ને, શબરીની ભેટ છે. આપણે ત્યાં શબરી વન છે ક્યારેક, અહીં આખું સાપુતારા બેઠું છે. તો ચાખ્યાતા દાંતેથી બોર, એણે ધીરજનો આખો અધ્યાય લખી નાખ્યો. અને હવે સાંભળજો કવિ લખે છે, આ કવિનો મિજાજ. આવ્યા તા રામ ક્યાં, આવ્યા તા રામ ક્યાં, આવ્યું આવવું પડ્યું તું એણે, આવ્યા તા રામ ક્યાં, આવવું પડ્યું તું એણે, શ્રદ્ધાનો નોખો પર્યાય લખી નાખ્યો છે. શ્રદ્ધા એની હતી કે રામ આવ્યા, આવવું પડે, આના વગર મરી જાય ન કરા. અને વાટ જોવાનો અર્થ જ આ શબરી, વાટ જોવાનો અર્થ જ આ શબરી, ના માર્યો પલકારો, ના આખ્યું એણે મીચી. હે, શબરીના જેવી બોલો આજલગ ધરતી પર શબરી છે કોઈએ દીઠી. ચલો બન, આજે પણ આવવા રાજી છે રામ, આજે પણ આવવા રાજી છે રામ, પણ શબરી પણ ખોવાયું ભીડમાં. આજે પણ આવવા રાજી છે રામ, પણ શબરી પણ ખોવાયું ભીડમાં. અને આખા વનની મીઠાશ હવે મરવા પડી છે કડવા આ ટોળાના તીડમાં. અને આપો એક શબરી હે રામ, આપો એક શબરી હે રામ, કા મોકલો ને, આપો એક શબરી હે રામ, કા મોકલો ને ધરપત પડીકામાં વીટી. હાય હાય, શું માગે છે કવિ. હે, શબરીના જેવી બોલો આજલગ ધરતી પર શબરી છે કોઈએ દીઠી. સાહેબ કઠણા એ જ કે ધરપત જ વહી ગઈ આખી આખી પેઢીમાં, એટલે ઈ ગામના પંપા સરોવરના પાદરમાં એક કડી ખાલી ગાવાનું મને મન થાય કે રામ રામ રટતે રટતે, રામ રામ રટતે રટતે બીત જાય ઉમરિયા, રામ રામ રટતે રટતે બીત જાય ઉમરિયા. રઘુકુલ નંદન કબ આઓગે, રઘુકુલ નંદન કબ આઓગે, શબરી કી ઝૂંપડિયા, રામ રામ રટતે રટતે. મને આના ગમતા શબ્દો છે ભાઈ શ્રી. मैं शबरी भीलन की जाती, मैं शबरी भीलन की जाती, भजन भाव नव जानू रे, भजन भाव नव जानू रे, रामा तेरे दर्शन कारण बन में जोग लगाऊ रे, बन में जोग लगाऊ रे, चरण कमल से, चरण कमल से निर्मल कर दो दासी की झोपड़िया, रामा रामा रटते रटते, रामा रामा रटते.
रटते रटते बीत जाए उमरिया। रघुकुल नंदन कब आओगे, रघुकुल नंदन कब आओगे, शबरी की झोपड़िया। रामा रामा रटते रटते, रामा रामा रटते रटते, रामा रामा रटते। बोलिए रामचंद्र भगवान।